છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા દિન પ્રતિદિન વધી રહેલી મોંઘવારીને લઈને સરકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ સંગ્રામ રાઠવા સહિત રાજુભાઈ, બાદશાહભાઈ, અમજદભાઈ પઠાણ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજરી આપી વિરોધ પ્રદર્શન કર્યો, જ્યારે છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા અને વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી અને વિરોધ પ્રદર્શન બંધ કરાયું। रिपोर्टर सोएब शेख, बीएन न्यूज गुजराती, छोटा उदयपुर। भाजप सरकार गुजरात राज्य ने समग्र देश ने अंदर सामान्य मानस की कमर तोड़ी रही है। नरेंद्र मोदी जारे मुख्यमंत्री था, जारे प्रधानमंत्री ने चुनाव आयु तारे कीधु के बेनो चिट्ठी लखजो तमने मदद करीस। आज कोई चिट्ठी ना जवाब नहीं अने साथे साथे तेओ एवं कीधु तू के पेट्रोल डीजल ना भाव ओछो करीशु। मैं बेटा हूँ धरती मां का, मैं पेट्रोल डीजल ना भाव ओछो करीस एवी बात करी थी, पर आज पेट्रोल डीजल ना भाव 100% કરતા વધારે થઈ ગયો છે। સાથે સાથે સિલિન્ડરનો ભાવ, જે ભારત માતાની જય બોલાય છે, એવી માતાઓને જે કામગીરી કરવામાં ગેસ સસ્તો થવો જોઈએ, એ ગેસ સસ્તો થવાની બદલે આજે 151% એનો ભાવ વધી ગયો છે। આવી જ રીતે જીએસટીનો માર સમગ્ર વેપારી મંડળના નાના મોટા વેપારીઓ જીએસટીથી થાકી ગયા છે। આવી દરેક વસ્તુ પર દૂધનો ભાવ હોય, પેટ્રોલ ડીઝલનો ભાવ હોય, શાકભાજીનો ભાવ હોય, ગેસ સિલિન્ડરનો ભાવ હોય, આમ તમામ ક્ષેત્રે આ ભાજપ સરકારે આ તમામ ક્ષેત્રે આમ આદમીને ઉપર કમર તોડ ભાવ વધારો મૂક્યો છે। તે બાબતે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે એમનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને અમે ઠેઠ એન્ડ સુધી એની સામે લડીશું। આ ભાવ જ્યાં સુધી ઓછો નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી રોડ પર આવીને લડશે। આદરણીય રાહુલ ગાંધીજીએ ગરીબ માણસને ખેડૂતની જમીન, કોંગ્રેસ સરકારથી સામાન્ય માણસને સસ્તું અનાજ, આવા અનેક કાયદા કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યા હતા, પણ આ ભાજપ સરકારે ખાલી ખેડૂતોને, ગરીબ માણસોને મોટા પાયે મારવાનું કામ કર્યું છે અને ખાલી ઉદ્યોગપતિઓને જેવા માફ કર્યા છે। એટલે આજે આ મોંઘવારીના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર પર રોડ પર ઉતરીને આજે ભાજપનો વિરોધ કરી રહ્યા છે। હાય રે મોંઘવારી, હાય હાય।